मित्रों आपणे गया विडियोजमां छाल छोतरा अने गोटला एना अंतर्गत स्वच्छता विषे निबंध भण्या। हवे आपणे पाठनी शरूआत करीए छीए, तो पाठनी शरूआत करता पहेला पाठ विषे टूंकाणमां तमने माहिती आपी दऊं। तो हास्ય એટલે પ્રભુ સાથે મૈત્રી। પ્રભુની સાથે જો મિત્રતા કેળવવી હોય તો આપણું હંમેશા હાસ્ય છે એ આપણા મોઢા ઉપર હોવું જ જોઈએ। આ નિબંધમાં લેખકે ભારતીય લોકો ગમે ત્યાં કચરો ફેંકીને ગંદકી કરવાની જે ટેવ છે એના ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે। વેદો, પુરાણો, રામાયણ, મહાભારત આપણા સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતિક્ષમાં એ મંદિરોમાં બહાર જ ગંદકી કરે છે એની વાત પણ આમાં લેખકે કરી છે। કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરા એના ઉદાહરણ દ્વારા પણ લેખક એક સ્વચ્છતા વિશે એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે તેની વાત પણ કરે છે। કાવ્ય પંક્તિઓ, ફિલ્મી ગીતો મૂકીને પણ લેખકે આ પાઠમાં આપણને સ્વચ્છતા એટલે શું તેના વિશે ડિટેલમાં સમજાવવા માટે પોતાની કટાક્ષમય વાણીમાં, માર્મિક વાણીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। તો આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ છે એ વેદ, પુરાણો, એ ઉપનિષદોની સંસ્કૃતિ છે। આપણે જોઈએ છીએ કે ભારતીય સંસ્કૃતિ જેટલી મહાન સંસ્કૃતિ આખી દુનિયામાં બીજી કોઈ નથી। રામાયણ, મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ છે આપણી ભારત દેશની, અને રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે। પણ એ તો બહુ પુરાણી વાત થઈ ગઈ, પુરાણી એટલે જૂની વાત। આગળ જતાં આપણે ભારત દેશમાં એક નવી જ સંસ્કૃતિ વિકસાવી રહ્યા છીએ, અને તે છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે આપણને જડે છે। જડવું એ તળપદી ભાષા છે, જડવું એટલે મળવું, મળવું એટલે શોધવા ન જવે અને ન જઈએ અને મળી જાય તેને મળવું કહેવાય। એટલે આજે આપણી મહાન સંસ્કૃતિના અવશેષો આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે। કેવા? તો કે પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો। મંદિરો એટલે તો સમજા કે આપણા જુદા જુદા ધાર્મિક મંદિરો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ બધાના ધર્મના પ્રતીકો। પછી સ્થાપત્યો, સ્થાપત્યો એટલે શું? તો સ્થાપત્યો એટલે કોઈ કલાની સંસ્કૃતિ આપણને બતાવવામાં આવે। દાખલા તરીકે આપણે વડનગરનું તોરણ જોઈએ છીએ, પછી સીદી સૈયદની જાળી જોઈએ છીએ, પછી આગ્રામાં આવેલો તાજમહેલ જોઈએ છીએ, આ બધા આપણા સ્થાપત્યો ગણાય। પછી સ્તૂપ, સ્તૂપ એટલે શું? તો સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મના પ્રતીકો, એને સ્તૂપ કહેવામાં આવે છે। પણ એ બધાને પણ ઢાંકી દે છે આપણી આ નવી સંસ્કૃતિ। એ જૂની સંસ્કૃતિ આપણને જાણી અત્યારે આ નવી સંસ્કૃતિમાં દેખાતી જ નથી, અને નવી સંસ્કૃતિ છે એ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। અરે પેલી પુરાણી સંસ્કૃતિ નહીં, પુરાણી એટલે જૂની, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા બતાજા, તાજા બતાજા એટલે તદ્દન નવી, નવ બનો સંસ્કૃતિના પ્રતીકો છાલ છોતરા અને ગોટલા। ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ અને ધર્મ પ્રતીકોની આસપાસ શું જોવા મળશે? તો કે નાળિયેરના છોતરા વેરાયેલા જોવા મળશે। કારણ કે આપણે માનીએ છીએ કે ગમે ત્યાં ધાર્મિક સ્થળો જાય એટલે મોટા ભાગે ત્યાં નાળિયેર છે એ ધરવામાં આવે, શ્રીફળ ધરવામાં આવે એને વધેરવામાં આવે, અને અંદરના ગોટલાનો ભાગ, જે ગર્ભનો ભાગ છે, તે આપણને ઉપયોગમાં આવે છે એ આપણે લઈ લઈએ છીએ, અને બાકીનું બધું ત્યાં ને ત્યાં ફેંકીને આવતા રહીએ છીએ। તેનો કોઈ વ્યવસ્થિત આપણે નિકાલ કરતા નથી। એટલે અહીંયા યાત્રાધામોમાં આપણને આ જ જોવા મળે છે। બીજું કે કેળા છે એ પણ આપણે પવિત્ર ફળમાં માનીએ છીએ, ઉપવાસ વખતે ફરાળનું એ ફળ છે, એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે, ઠેર ઠેર એટલે દરેક જગ્યાએ, અત્ર તત્ર સર્વત્ર કેળાની છાલ દેખાય છે, અને છાલો આપણને બધે ફેંકી દઈએ છીએ અને કેળા ખાઈ જઈએ છીએ।
આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા ઉપર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે અને આંબા ઉપર આવતું આમ્રફળ છે. આમ્રફળ એટલે કે કેરી. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આપણે જોઈએ છીએ કે આપણા ભારત દેશમાં આંબા છે એટલા આંબાના વૃક્ષો બીજે ક્યાંય બીજા રાજ્યમાં જોવા મળતા નથી. આપણે આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો હો, એ આપણા યાત્રાધામોની ગલીઓમાં. અત્યારે ગ્રીષ્મનો મધ્યાહન તપે, ઉનાળો આવે અને આપણા ઘરમાં લગભગ કેરીની આવક શરૂ થઈ જાય. આપણે જોઈએ છીએ કે કેરી છે એનો રસ આપણે પીએ છીએ અને બાકીનો કચરો છે એ આપણે શેરીમાં ફેંકી દઈએ છીએ. આવી રીતે શેરીમાં એના કચરાનો નિકાલ કરવો જોઈએ નહીં. એટલે જ લેખક કહે છે કે આપણી નૂતન સંસ્કૃતિ છે. આપણી પુરાણી સંસ્કૃતિ છે એ છે વેદ પુરાણ ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. એ આપણી પુરાણી એટલે કે જૂની સંસ્કૃતિ. અને આપણી નૂતન સંસ્કૃતિ એટલે કે નવી સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. લેખક કહે છે કે અરે, પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ, ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને કઈ બાજુ ભારતના છેડે જગન્નાથપુરી. છૂટા છવાયા, બહુ છૂટા છવાયા. ગોતવા જઈએ તો પણ નકશામાં ક્યારેક ક્યારેક ધ્યાનમાં પણ ન આવે. ક્યાંક ક્યાંક જ આવ્યા છે. જ્યારે આપણી આ પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ જોવા મળે છે, જ્યારે આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીકો તો દેશમાં ક્યાં નથી. શેરીઓમાં, ગલીઓમાં, મહોલ્લામાં, શહેરોમાં, ગામડાઓમાં જ્યાં જાઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા અને ગોટલા. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. ગોટલાની સંસ્કૃતિ એમ કહે છે સૌથી પવિત્ર છે, કારણ કે ઉનાળામાં કેરીનો વપરાશ વધુ થાય છે. આખોય ગ્રીષ્મનો સમય આપણે ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરીએ છીએ. વિભૂષિત કરવું એટલે શણગારવું. આપણે કોઈ શેરીને શણગારવાનો આપણો ઈરાદો હોતો નથી, પણ ઓટોમેટિક આપણે કેરી ખાઈને ગોટલા અને એની છાલ છે એ ફેંકી દઈએ છીએ. એટલે એ ફેંકવાનો કોઈ બદ ઈરાદો આપણો હોતો નથી, કારણ કે આપણે બધા માનીએ છીએ કે, અને એટલા બધા ઉદાર છીએ તે એવું માનીએ છીએ કે રસ આપણે ખાઈએ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એટલે આપણે એ અર્પણ કરીએ છીએ સમાજને. સમાજને અર્પણ કરવું એટલે શેરીમાં ફેંકી દેવું. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ, જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું તો ગૌ માતાઓ છે ને આ ગોટલાઓથી અને કેરીની છાલથી વધારે પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું ગૌ માતા, અડધી કેરી જે રસ પૂરતી હોય તે આપણે આપણી સગી માતાને અર્પણ કરીએ છીએ, એટલે કે ઘરમાં ખાઈએ છીએ. અને બાકીની અડધી કેરી એટલે કે ગોટલાને છાલને એ બધું આપણે ગૌ માતાને અર્પણ કરીએ છીએ. આવું કહીને લેખકનો કહેવાનો અર્થ એ છે કે આપણે આપણી માતાને પણ પ્રસન્ન રાખી શકીએ છીએ અને શેરીમાં ફરતી ફરતી રખડતી ગૌ માતાને પણ પ્રસન્ન કરીએ છીએ. કટાક્ષમય ભાષામાં લેખક આપણને આવું સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણે જોઈએ છીએ કે અત્યારે સરકારશ્રીએ ગામડે ગામડે, શેરીએ શેરીએ, શહેરે શહેરે, મહોલ્લે મહોલ્લે, સોસાયટીએ સોસાયટીએ ડસ્ટબિન એટલે કે કચરા પેટી મૂકેલી છે. પણ આપણી મ્યુનિસિપાલિટીનું જે પીપ છે એ પાસે જ પડ્યું હોય પણ આપણો જીવ જ કંઈક એવો ઉદાર છે કે જેને કારણે આપણે ગોટલા તો બહાર જ ફેંકીએ છીએ. આ ગોટલા બહાર ફેંકવાનો બદ ઈરાદો હોતો નથી, પણ એનું કારણ એ છે કે પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને બિચારી ગાય માતા કેવી રીતે ખાઈ શકે. બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાન એટલે કે કૂતરાને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ એટલે કે માખી પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે એવું માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શા માટે આપણા છોકરા જ એકલા કેરીના રસ પીવે, એકલી કેરી ખાય, મક્ષિકાના બચ્ચા એટલે કે માખીના બચ્ચા ભૂખ્યા રીએ, એ શું ચાલે?
આવું કંઈક આપણે માનીએ છીએ. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને કોઈ દિવસ સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. ગવર્મેન્ટ ગમે તેવા પ્રયત્નો સ્વચ્છતાના કરે, પણ આપણી ઉદાર વૃત્તિ આપણે કોઈ દિવસ છોડવાના જ નથી, એવું લેખક એ વ્યંગ્યાત્મક ભાષામાં કટાક્ષમય વાણીમાં આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા લેખકની આ માર્મિક વાણી છે એ ખરેખર સમજવા જેવી છે. હસવાની સાથે સાથે, હાસ્યની સાથે સાથે આપણને ઘણું બધું એ સમજાવતા પણ જઈએ છીએ, પણ આપણે એટલા બધા ઉદાર વૃત્તિના છીએ કે આ સ્વચ્છતા અભિયાન શું છે એ આપણે ઊંડેથી સમજી શકતા નથી. છોતરાની વાત કરીએ, આ ગોટલાની વાત કરીએ, હવે છોતરાની વાત કરીએ કે છોતરા તો મોટે ભાગે મગફળીના, એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને કામ નથી આવતા. તમે જોજો શેરીમાં મોટે ભાગે ગાયો કે માખીઓ છે ને એ મગફળીના છોતરા નથી ખાતીઓ. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણા કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. આપણે જોઈએ છીએ સિંગનો એક દાણો હાથમાં લઈએ, એના છોતરો ઉતારી અને સિંગ ખાઈ જાય, છોતરું ફેંકી દે, ગમે ત્યાં જાય, આપણું શું? કારણ કે આપણે તો માનીએ છીએ કે સબ ભૂમિ ગોપાલ કી, એટલે કે આપણું બધું જ આપણા હકમાં છે અને બધું આપણું જ છે. જાણે શા માટે પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી જોઈએ? ફોતરા વિહોણી એટલે ફોતરા વિનાની. આપણે માનીએ છીએ કે જ્યાં ત્યાં સર્વે જાણે આપણું જ સામ્રાજ્ય છે અને આપણું જ છે, એવી રીતે આપણે ગંદકી કરતા ચાલ્યા જઈએ છીએ. આપણે બગીચામાં જઈએ, થિયેટરમાં જઈએ, ઓફિસ કમ્પાઉન્ડમાં જઈએ, શાળાના વર્ગમાં જઈએ, તો વર્ગમાં પણ સર્વત્ર ફોતરા વેરતા વેરતા જ ચાલ્યા જઈએ છીએ. એક કવિએ એટલે જ બરાબર કહ્યું છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. કબર મીન્સ જ્યાં મરદાઓને દાટીને એની ઉપર કરવામાં આવતું પગથી વાળું બાંધકામ, એને કહેવાય કબર. એટલે અહીંયા લેખક એમ કહે છે કે કદાચ આપણે કોઈની સ્મશાન યાત્રામાં જઈએ તો પણ આપણે કદાચ થાકી જઈએ છીએ, ઘરથી કબ્રસ્થાન કે સ્મશાન છેટું હોય તો, પણ બધાના હાથમાં જો સિંગ આપી દીધી હોય તો ફોતરા વેરતા જઈએ ઘરથી કબર સુધી, સ્મશાન સુધી, અને ખાતા જઈએ અને હાયલા જઈએ. એક શાયરે વ્યંગમાં પણ કીધું છે કે ઘરથી કબર સુધી કેટલી જિંદગી ટૂંકી છે, પણ એટલામાંય આપણને કેટલો બધો થાક લાગી જાય છે. એટલે કવિ અહીંયા પણ એવી વ્યંગ્યાત્મક ભાષામાં, ખૂબ જ ગઝલની ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. મને તો કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા મગફળીના ફોતરા ફોફા વેરતા વેરતા ખાતા ખાતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ, તો આપણને સ્મશાન યાત્રામાં પણ કદાચ થાક ન લાગે. બીજા એક ફિલ્મી શાયરે કીધું છે, એક ગીત આવે છે અંગ્રેજી હિન્દી પિક્ચરમાં કે દિલ કે ટુકડે હજાર હુએ એક યહાં ગરા એક વહાં ગીરા. હવે આ દિલનું તો શું, આપણામાં તો કેટલાકની પાસે જ હોય છે, બધાની પાસે દિલ હોતું નથી એવો કહેવાનો લેખકનો આશય છે. પણ આપણે તો માનીએ છીએ કે દિલ બધા પાસે છે, પણ બધાના તૂટીને ફેંકાઈને ફેંકાઈ જાય, જ્યાં ત્યાં ફેંકાઈ જતા નથી. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે, અને દિલ તૂટે છે માત્ર જુવાનીમાં. એટલે દિલના હજાર ટુકડા થાય અને અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. અહીંયા લેખક પણ યુવાની અવસ્થામાં જે લોકો કંઈક અવળા રસ્તે ચડી જાય છે એના ઉપર કટાક્ષ કરે છે, તેમ ફોફા કે ટુકડે દો ચાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા. આ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈએ છીએ શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. એટલે કહેવાનો અર્થ એમ છે લેખકનો કે માનવ જીવનની ત્રણ અવસ્થા આવે છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. એમાં બાલ્યાવસ્થામાં પણ આપણે કચરો બહુ કરતા નથી, બહુ સ્વચ્છતાને માનીએ છીએ, વૃદ્ધાવસ્થામાં પણ થોડું ઘણું જિંદગીના અનુભવો ઉપરથી સમજી શકીએ છીએ, પણ
युवावस्था एवी छे के तेमां आपणने कोई बीजानी कोई पण वात गळे उतरती नथी अने आपणे मनमां आवे एम ज करीए छीए। એટલે દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ દેખાય છે। જોકે આ પણ એક પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં પણ જીવદયા છે। જીવદયાની વાત તો લેખકે વારે ઘડીએ કરી છે। આપણે કચરા કરીએ છીએ એનો અર્થ એમ કે ખાવાની વસ્તુ છે અડધી ખાઈએ છીએ, અને જેવી તેવી વસ્તુ જે આપણને કામમાં આવવાની નથી એ વસ્તુ જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, તો કદાચ એમાં આપણી જીવદયા જ છે। પણ લેખક અહીંયા જીવદયા છે એમ કહીને આપણને કટાક્ષ કરે છે। ફોફાના ફોતરામાં જો સિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે। આપણે જોઈએ છીએ કે કીડીઓ છે એ ક્યાં ઉભરાય, તો કે જ્યાં એને ખાવાનું મળે અને જ્યાં ગંદકી હોય ત્યાં કીડીઓ દેખાય। ઘણીવાર તો કીડીઓ છે સહકુટુંબ મિત્રમંડળ સહિત આવે છે। આપણે જોઈએ કીડી લગભગ એકલી નથી હોતી, ઘણા બધા હાસ્ય લેખકો પણ પોતાની વાતમાં કીડીને કહે છે કે સ્ત્રીઓ છે એ કીડી જેવી હોય છે, સ્ત્રીઓ છે એ સમૂહમાં જ આવે, એમ કીડી પણ સમૂહમાં જ આવે। હવે કીડી બિચારું નાનું એવું જંતુ પ્રાણી, આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીએ, જો સ્વચ્છતા કઈ રીતે રાખી શકીએ, તો કે આપણે મગફળી ખાધી હોય એ ફોફાના ફોતરા રૂમાલમાં રાખી નાની પોટલીવાળી ખિસ્સામાં રાખી અને પછી મ્યુનિસિપાલિટીના કચરા પેટી જ્યાં દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ ધારીએ તો। પણ વિદેશમાં આવો સજ્જડ નિયમ છે। આપણે જોઈએ છીએ કે વિદેશમાં લોકો છે ને બહુ સ્વચ્છતામાં માને છે, ભારત દેશ છે એ જ કદાચ ગંદકીનો દેશ છે એવું મને લાગે છે। વિદેશોમાં આપણા જ લોકો ભારતીય લોકો જાય તો ત્યાં જઈને આપણે જોઈએ છીએ કે ત્યાં સ્વચ્છતાનું પાલન કરે, એના જે તે નિયમો બધાનું પાલન કરે, પણ જેવા ભારતમાં પાછા આવે કે પાછા એ બધા નિયમ ભૂલી જાય। એટલે વિદેશમાં સ્વચ્છતાનો ખૂબ જ જડબે સલાક નિયમ પાડવામાં આવે છે। આપણે તો જીવદયાવાળા માનવીઓ છીએ, આપણી કીડીઓને બિચારીને કેટલું ચાલીને છેક કચરાપેટી સુધી લેવા જવું પડે, ખાવા જવું પડે, બિચારી થાકી ન જાય એટલે તો ચવાણું એના દાણા સર્વત્ર એટલે કીડીઓ પણ સર્વત્ર। આપણને કીડી પ્રત્યે જીવદયા છે એટલા માટે લેખક કહે છે આપણે આવું કરીએ છીએ। આપણી લાગણીઓ પણ સર્વવ્યાપી છે, આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર પણ સર્વવ્યાપી છે, કારણ કે જ્યાં ગંદકી હોય ત્યાં જ કીડી મકોડા માખી મચ્છર થાય। એટલે આપણે જ્યાં જ્યાં ગંદકી કરીએ છીએ ત્યાં ત્યાં બધા જીવજંતુઓ છે એ સહપરિવાર પહોંચી જાય છે। આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવન જીવીએ છીએ, મૂરખ યુરોપ અમેરિકાવાળા આ સમજી જ શકતા નથી। અરે કેવી કરુણતા છે એ લોકોમાં કે જેને જીવદયા પણ લક્ષ નથી। આવું કહીને લેખક ભારતીયના લોકો પર એ કટાક્ષ કરીને આપણને ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે। હવે રહી છાલ છોતરા અને ગોટલાની વાત, હવે આપણે પાઠ આગળ ચલાવીએ છીએ। આપણે જોઈએ છીએ કે છાલ, તો છાલ છે એ ઘણા બધા એવા ફળો એવા આવે છે, ઘણી બધી ખાવાની વસ્તુઓ આવે છે કે જે છાલવાળી હોય છે। છાલ છે એ આપણે બહાર ફેંકી દઈએ છીએ અને અંદરની જે ખાવાની વસ્તુઓ છે ગર્ભ છે એનો આપણે ઉપયોગમાં લઈએ છીએ। તો છાલ, છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છે છાલ। બને તો કેળાની પણ નારંગીની મોસંબીની કે નારિયેળની પણ ચાલે, આપણે તો આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ છે એ શ્રેષ્ઠ છે। આપણે જોઈએ લગભગ શેરીમાં કેળાની છાલો છે એ વધારે રખડતી રઝળતી દેખાય છે, ફેંકાયેલી દેખાય છે। કેળું ખાઈને કેળાની છાલ આપણે ફટાક દઈને ફગાવી દઈએ છીએ અને એ પણ જાણી આપણી પ્રિય રમત હોય ને એવું લાગે। ઘણી કેળાની છાલથી તો હું તમને એક રમૂજી ટૂચકો કહું, તો એક સરદારજી હતા અને એ સરદારજી છે રસ્તામાં ચાલ્યા જતા હતા, તો રસ્તામાં એનું ધ્યાન ન રહ્યું અને એનો પગ છે એ કેળાની છાલ ઉપર આવી ગયો। સરદારજી બિચારા ફફાક દઈને પડી ગયા, તો ઊભા થઈને પાછા ચાલવા લાગ્યા, વળી થોડાક આગળ ગયા તો કેળાની છાલ આવી। એ સરદારજીને ખબર ન રહી કે એકવાર હું એને ઉપર પગ આવી ગયો ને હું લપસીને પડ્યો તો મારે દૂર એનાથી ચલાય, એટલે
એ બિચારા ધ્યાન વિના વળી પાછા એના ઉપર પગ આવી ગયો, વળી પાછા પડ્યા. થોડુંક ચાલ્યા એટલે વળી પાછા કેળાની છાલ દેખી એટલે સરદારજી ઊભા ઊભા વિચાર કરવા લાગ્યા, લે મારે હજી પડવું પડશે. એટલે કેળાની છાલ છે ને એ હાડકા ભાંગવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. એટલે અહીંયા કેળાની છાલ છે એ આપણા આવા ધાર્મિક માસોમાં શ્રાવણ મહિનો અને એવા મહિનામાં વધારે દેખાય છે અને આપણે જ્યાં ત્યાં તેને ફેંકીએ છીએ.